નમસ્તે બાળ મિત્રો, ધોરણ 5માં આપણે સ્વાધ્યાય 3 કેટલા ચોરસ એનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે મહાવરાના થોડા દાખલા ગણીએ. પહેલો દાખલો છે, આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ મીટર થાય તે રીતે આકાર પૂર્ણ કરવાનો છે. એટલે અહીંયા આ ચોરસમાં તમને એક જ લાઈન આપેલી છે, બાકીની લાઈન તમારે એવી રીતે દોરવાની છે કે જેથી તમે જે આખો આકાર જે રચો છો એનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થવું જોઈએ. અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા એમાં આકાર ઉપરથી ક્ષેત્રફળ શોધતા હતા, અહીંયા તમને ક્ષેત્રફળ આપેલું છે અને એના ઉપરથી આકાર રચવાનો છે. તો એકદમ સરળ છે. હવે આ આકાર તમે જુઓ, અહીંયા પૂર્ણ થાય છે બરાબર. તો આટલા ભાગનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી થાય છે બરાબર. આગળ આપણે ગણતરી કરી એ પ્રમાણે ગણતરી કરતાં આટલા ભાગનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી થાય છે. તો એનો મતલબ કે આટલો ને આટલો આકાર આપણને ફરીથી રચવાનો છે. આટલો ને આટલો આકાર ફરીથી રચશું એનો મતલબ કે 2 અને 2 ક્ષેત્રફળ કેટલું થશે? 4 ચોરસ સેમી. આપણે અડધો ભાગ છે, અહીંયાનું 2 છે તો આ ભાગ સરખા છે, તો અહીંયાનું પણ 2 થાય. એનો મતલબ 2 અને 2 કેટલા થશે? 4 ચોરસ સેમી. તો બાકીની 3 લાઈન તમારે આ 2 લાઈન આ રીતે દોરવાની છે. તો આ આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થશે. એ જ રીતે દાખલા નંબર 2 છે, જે 2 બાજુ આપેલી છે અને બાકીની 2 બાજુઓ તમારે દોરવાની છે કે જેથી એનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી પણ ઓછું થાય. આ દાખલાની ગણતરી તમારે જાતે કરવાની છે. હવે આગળ વધીએ. દાખલા નંબર 3 છે કે તમને અહીં 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. આ લંબચોરસ છે જેનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે. આના ઉપરથી આ 3 પ્રશ્નના જવાબ તમને આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે. આ લંબચોરસ આપ્યો છે એમાંથી ફક્ત આપણને એક જ લાઈન દોરવાની છે, એક જ રેખા દોરવાની છે કે જેથી 2 ત્રિકોણ બને અને એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે 2 ત્રિકોણ બને એના માટે આપણે આ લાઈન અને આ જે ખૂણો છે એને જોડવાનો છે. સમજાઈ ગયું? આ જે છે એ 1 ત્રિકોણ બને છે અને એવી જ રીતે અહીંયા પણ આ ત્રિકોણ બને છે, કારણ કે આપણે શરત આપી છે કે આપણે રેખા છે એ એક જ દોરવાની છે. તો 2 ત્રિકોણ બન્યા. હવે બંને ત્રિકોણ છે એ કેવા છે? સમાન છે, આપેલું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું સરળ છે, કારણ કે અહીંયા તમે જુઓ આખા લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 20 ચોરસ સેમી. આ બંને સરખા ભાગ થાય છે, સરખા ભાગ કરે છે એટલે કે 20 ના 2 સરખા ભાગ કેટલા થાય? 10 અને 10. એટલે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ, દરેક એટલે કે કેટલા? આ ત્રિકોણ 1 અને આ ત્રિકોણ 2, બંને ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. સમજાય છે? એ જ રીતે બીજો પ્રશ્ન, લંબચોરસ આ જ છે એમાં સીધી રેખા એવી રીતે દોરવાની છે કે જેથી 2 સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે. આ તો એકદમ સરળ છે, એક જ લાઈન દોરવાની છે અને આ 1 લંબચોરસમાંથી 2 નાના લંબચોરસ બનાવવાના છે, એ પણ સમાન. સમજાઈ ગયું? આ જાતે કરવાનું છે. એવી જ રીતે દાખલા નંબર 3 છે. આ બધા જ પ્રશ્નો તમને તમારી નોંધપોથીમાં લખવાના છે અને હોમવર્કના આ 2 દાખલા પણ ગણવાના છે. આવજો.